এবার রাঘবেন্দ্র সরকার দ্বারকাধীশ ভগবান রাধে কৃষ্ণনে রামনে আখি পঞ্চায়েত এমনি যারে প্রতিষ্ঠা হয় ত্যারে আটলা ভাবথী তুমি বধা અહીંયા রূপিয়ানি પણ ઘોર કરો છો અમને કલાકારોને પણ અંદરથી આનંદ આવે છે અને બીજી મને આનંદની વાત એ છે કે આજ જે ભાઈઓ નાચી લીધા અને બહેનો પણ થોડાક આમ આવીને પરમાત્માના નામ ઉપર નાચી લીધા એ પણ કઈ જેવી તેવી વાત નથી ભાઈ કોકના દીકરામાં લગ્નમાં નાચવા જાય આ તો બાપ આવવાનો છે સાહેબ આજની ઘડીથી રળિયામણી મારો વાલો આવવાની વધામણી હે આજ આ ગામ માટે આજની ઘડી રળિયામણી છે આજ કારણ કે હવારના પોરમાં આવતીકાલના દિવસમાં હું તમે પ્રવેશ કરી ગયા છીએ અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે આવવાનો છે ભગવાન કૃષ્ણ જ્યારે આવવાના ભગવાન રામ જ્યારે આવવાના છે ત્યારે એમાંય બેને શરૂઆત બહુ સારા ભજનથી કરી દુનિયા ચલે ના શ્રી રામ કે બિના શ્રી રામજીને ચલે ના હનુમાન કે બિના સેવા તો એની કહેવાય આખી રામાયણમાં તમે ડોક્યુ મારજો રામ પંચાયત જ્યારે બેસવાની છે ત્યારે તમામ રામાયણમાં આટલું બધું કામ કરવા પછી દાદા હનુમાનને જ્યારે ભગવાન રામ એમ કે તમામ વાનરોને કંઈક આપ્યું છે તમે કંઈક માગો તમને કંઈક આપવું છે જો આ સેવાનું ફળ રૂપી તમને ક્યારે શું મળી જાય એનું નક્કી સવજી દાદા અમે વાત કરતા હતા દાદા જાજા તો અમારા વિસ્તારમાં જ રહે છે અમારા પ્રંગણામાં જ રહે છે અમારે આતા આવ્યા છે હોટલ જેમને છે એમને ત્યાં સવજી દાદા રોકાયણા જો કૃપા હોય તો શું થઈ શકે આમ સુતા હતા હોટલે બેને અડધીક રાત થઈ ને તે બાપા જાગી ગયા સૌજી દાદા એ કે ભાઈ એક કામ કરો દેવેદભાઈ કે હા કે અહીંયા નિંદર નથી આવતી હાલો આપણે સામેના ભાગમાં વયા જઈએ એટલે અહીંયા સામે હોટલ કાકા બાપાને એમાં મિત્રોની છે રોઈસા ચોકડી બગદાણાથી કોટડા જાવી રોડ ઉપર આવે સાહેબ તમારા ઉપર જ્યારે સાચી સેવા હોય ને સાચી કૃપા હોય ત્યારે શું થાય એક દોઢ વાગી ગયેલો કે ભાઈ નિંદર નથી આવતી હાલો આપણે પડખું આમ સામેના વિસ્તારમાં વયા જઈએ અહીંયા જઈને આરામ કરીએ બે જણા ભાઈ સૌજી દાદા અને દેવાઈતભાઈ પોતાનું પાગરણ લઈને સામે વયા જાય એમની 10 મિનિટ થાય જે જગ્યાએ સુતા હતા અહીંયા ટ્રક આવ્યો બ્રેક ન લાગી સીધા હોટલમાં આમની સેવા હતી ને સાહેબ એટલે એને નિંદ્ર ન આવવા દીધી ક્યાંક સાચી જગ્યાએ એમની સેવા હશે નહીતર અત્યારે તો એ ગુજરી ગયા હોત પાછા સૈનમાં હોત નહીતર હાથમાં ભણતા હોત પણ સેવા કરેલી હોય ને સેવા કરેલી દાદા એ ક્યાંય ન જાય અરે આતાય પણ અહીંયા સાક્ષી છે બાપુ આ હકીકતની વાત છે આ બે બેઠા આ બે બેઠા છે જો આ બે બેઠા આ સેવાનો પ્રતાપ છે એટલે મેં રમેશભાઈને ત્યાં બેઠા ત્યારે વાત કરતા હતા સેવા કોને કહેવાય રામાયણમાં આખી રામાયણ પૂરી થયા પછી દાડો હનુમાનજી આવી જાય નળને કંઈક આપે લીલને કંઈક આપે ને તમામને આપ્યા પછી હનુમાનનો વારો આવે અને હનુમાનજીની સામે જોઈને રામ એમ કહે છે કે તમે કંઈક માગો અને તેથી હનુમાનજી કીધું મારે કાંઈ ન જોવે અને એ વખતે રામની દોકમાં સ્ફટિકની માળા હતી એ દાદા હનુમાનને પહેરાવી દીધી ને તેથી એક સાચો સેવક હોય તો એ દાદો હનુમાન છે અને હનુમાનજીએ શું કર્યું એ માળાનું હરિ એ કંઠ જેને હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા પણ મોતીડા કરડી એ જી માળા એ ફેંકી એને ત્રાગડા તોડી જોને નાખ્યા જગતમાં એક જ જન્મો રે એ એણે રામને ઋણી રાખ્યા રામને જેણે ઋણી રાખ્યા છે હવે ઈ હનુમાનજીની વાત થોડીક વાર માટે હવે બેઠા છો બધા શાંતિથી સાંભળજો પ્રસંગ મારે તમને હાસ્ય તરફ લઈ જવા પણ એકાદ પ્રસંગ એવો કહી દઉં કે અહીંયા તમે તમામ રામ અને કૃષ્ણની પંચાયત જ્યાં બેસાડો છો પણ દાદા હનુમાનની સ્થાપના ન થાય ને તો એ ગામ છે ને એ રામ ને કૃષ્ણ ઈ એમ કે પેલા હનુમાનને બેહાડો પછી અમે બેસીએ કારણ કે એક ભાઈના પત્ની ખોવાઈ ગયા ને એટલે રામના મંદિરે ગયા રામના મંદિરે જઈને 100 રૂપિયાની નોટ કાઢીને કીધું કે હે ભગવાન રામ મારા પત્ની જો જડી જાય ને તો હું 100 રૂપિયા મૂકું તો એક જણો સાંભળી ગયો શું વાત કરો તો કે મારા પત્ની ખોવાઈ ગયા ને એટલે 100 રૂપિયા રામના મંદિરે મૂકું છું તો કે 10 રૂપિયા છૂટા છે તો કે હા એ કે 10 લાય 10 રૂપિયા છૂટા લઈને હનુમાનના મંદિરે લઈ ગયો એ કે આમ કેમ તો કે રામના પત્ની ખોવાઈ ગયા ને તેથી હનુમાન ગોતવા ગયો તો આને 10 દે એટલે તારા પત્ની ઘડીકમાં જડી જાય ભાઈ ઈ હાવ હાવ સ્કીમ વાળું પાત્ર છે તરત તમને આપી દે છે લંકાના રણાંગણમાં જેથી એમ કહેવાય કે રાવણ છે એ આવી જાય અને જાનકીને જ્યારે ત્રાસ આપવા માંડે તમે ક્યારેક રામાયણમાં ડોક્યું કરજો હનુમાનજીએ પૂરી રામાયણમાં લગભગ ગદાનો ઉપયોગ કર્યો નથી
અહીંયા વડીલો બેઠા છે, લગભગ રામાયણના જાણકાર બેઠા છે. કારણ કે રાજપૂત ડાયરો બેઠો હોય ને ત્યારે એકાદ પ્રસંગ તો અમારે કહેવો જ પડે. માલધારી ડાયરો, રાજપૂત ડાયરો, અને હમણાં બેને દેશભક્તિના ગીતો ગાયા. દાદા, કોડીનાર બાજુ કારડિયા રાજપૂત સમાજ બહુ મારા પ્રોગ્રામો ત્યાં થાય છે. લગભગ ભારત અને પાકિસ્તાનનું છેલ્લું યુદ્ધ થયું ત્યારે ઘણા બધા મિત્રો, ઘણા બધા યુવાનો શહીદ થઈ ગયા છે. એમની શ્રદ્ધાંજલિ પ્રસંગે મારા ઘણા બધા કાર્યક્રમો હોય છે. ત્યારે સાહેબ, આ સમાજને જીદી જરૂર પડે, આ દેશને જીદી જરૂર પડે, તેથી કારડિયા રાજપૂતથી લઈ અને માલધારીથી લઈ અને એવા જ કંઈક આપણા વીર પુરુષોએ હજી આપણા હિમાળા હાંચવીને બેઠા છે ને, ત્યારે આપણે આવા પ્રોગ્રામોની લહેર કરી શકીએ. સાહેબ, એમના પરિવારને વંદન છે, ધરતીને વંદન છે, એની ખુવારીના દેશ પ્રત્યે દાજ જેને છે એને કરોડો પ્રણામ છે સાહેબ. અને છતાંય આપણી જગદંબાઓ તમે જુઓ, ઘણા બધા હજી પણ એ વિસ્તારના પાકિસ્તાનની જેલમાં પણ છે. ઘણા વાતો કરે કે માળું કાશ્મીરનું કેમ થાય, મને એવું લાગે કાશ્મીરનું શું થાય. ઘણા અમને એમ પૂછે, તમને કેમ લાગે કલાકારોને કાશ્મીરનું શું થાય? હવે એને એ ખબર નથી કે ગુજરાતી છે એ મુસાફરી કરતા હોય, રેલવે સ્ટેશનમાં ટ્રેનને આવવાની વાર હોય, પોતાના પગના પહેરવાના જૂતા જે છે, ચપ્પલ છે, એ જો ઓશીકે નાખીને સૂતા હોય, કોઈને પગના પહેરવાના ચપ્પલ જો છૂટા ન મૂકે, એ કોઈને કાશ્મીર દઈ દેતા હશે. ભલામણ આ ગુજરાતની તાસીર તો તમે જુઓ. હે, આપણા પહેરવાના ચપ્પલ જો તમે ખડી વાર એટા ન મૂકી શકો તો તમે કાશ્મીર કેમ દઈ શકે સાહેબ? અને પાકિસ્તાનને એ પણ ખબર નહીં હોય કે આખા વરહનું તેલ એ ખાતા નહીં હોય ને, એટલું તો અહીંયા શનિવારે હનુમાનજીને ચડી જાય છે. સાહેબ, કેમ આપી દે? શું તાસીર છે આ ધરતીની! એવા એવા વીર પુરુષો અહીંયા મહાપુરુષો થઈ ગયા છે. દાદા હનુમાન છે ને, લગભગ ગદા લીધી નથી. સાંભળજો, પ્રસંગ બહુ સાંભળવા જેવો. અને હવે બેઠા છે હાકીમ જેવો ડાલા મથો ડાયરો બેઠો છે, ત્યારે પ્રસંગ મને ઉગે છે સાહેબ. હનુમાનજી જાય, મુદ્રિકા આપી, જાનકી સીતાજીનો પરિચય થાય ને પછી સીતાજી એને પૂછે છે કે તું કોણ છે? કે હું રામનો દૂત છું, હનુમાન છું. કે એની ખાતરી શું? ત્યારે મુદ્રિકા આપી દે છે. અને મુદ્રિકા આપ્યા પછી માં જાનકી સાથે પરિચય થઈ જાય. એ પછી સીતાજીને હનુમાનજી એમ કે માં બહુ સમુદ્ર વળગીને આવ્યો છું, ઘણા બધા મને ખાનારા મળ્યા છે પણ ખવડાવવાવાળા કોઈ મળ્યા નથી, થોડીક ભૂખ લાગી છે. માં કંઈ જમવાનું પડ્યું છે? જમવાનું કંઈ પડ્યું? કે બેટા અહીંયા તો મને રાવણ કેદ કરીને અશોક વાટિકામાં બેસાડી ગયો, પણ રાવણનો બગીચો છે બેટા, ધ્યાન રાખજે, રાક્ષસો ચોકી કરતા હશે. અને જેની તાકાત તમે જુઓ સાહેબ. એ વખતે હનુમાનજી કીધું કે માં ખાલી મને બગીચો બતાવી દે ને, બાકી રાવણના રાક્ષસોને તો હું જોઈ લઉં, પણ મને કહેતો ખરી ક્યાં છે. અહીંયાથી થોડોક આગળ વયો જાય ને ત્યાં રાવણનો બગીચો છે, પણ ધ્યાન રાખજે, રાક્ષસો ચોકી કરતા હશે. હનુમાનજી જાય, રાક્ષસો જાગી જાય, એમાં યુદ્ધ થાય. કંઈક રાક્ષસોને જમીનમાં ઘા કર્યો, કંઈકને આકાશમાં ઘા કર્યો, કંઈકને ઝાડ સાથે પછાડે. અને એ પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી દાડો હનુમાન છે એ માં જાનકી પાસે આવે. અને એ જ વખતે લંકાનો રાજા રાવણ સીતાજી પાસે આવીને સીતાજીને બીવડાવે છે, ધમકાવે છે. એ જાનકી, એ સીતે, એક વાર મારા તાબે થઈ જા, મંદોદરીને તારી દાસી બનાવી દઉં, એક વાર મારી સામે જો તો આ લંકા તારા નામે કરી દઉં. એમ જ્યારે એમ કહેવાય કે રાવણ છે સીતાજીને આમ ગગલાવે છે, દબાવે છે, ધમકાવે છે. અને હનુમાનજીથી જોવાયું નહીં સાહેબ, ભ્રુકુટીનો મ્રોટ બદલાનો, છમ 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 કરતા રૂવાડા બેઠા થઈ ગયા. ભારત વર્ષનો કયો દીકરો એવો હોય પોતાની જનતાને ત્રાસ આપતા જોઈ શકે? બરોબર છે, એમ કહેવાય કે રાવણ છે સીતાજીને ધમકાવે, અને હનુમાનજીથી જોવાયું નહીં, પણ આખી રામાયણમાં હનુમાનજીએ ગદા નથી લીધી. ધીમે 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 હાથ ગદા ઉપર જાય છે, અને ગદાને બે હાથમાં લઈ અને રાવણ જ્યાં ઉભો હતો એની બાજુમાં આવી, અને હનુમાનજી એક ગદાનો ઘા કર્યો. સાહેબ, એક ગદાનો ઘા કર્યો એટલે રાવણ ગોઠણભેર થઈ ગયો, પડ્યો. એક ગદા ભેગો રાવણ પડી ગયો. પડી ગયો નહીં, હનુમાનજીની હામું જોઈ, વે વાનર, તારી માને ધન્યવાદ. રાવણ બોલ્યો, તારી માન ધન્યવાદ. હનુમાનજી કે તારી માન ધન્યવાદ. રાવણ કે તારી માને ધન્યવાદ. હનુમાનજી કે તારી માને ધન્યવાદ. અને તેથી રાવણે કીધું છે કે વાનર, મારી માન ધન્યવાદ કે? હનુમાનજી કે તું પેલા કે મારી માન ધન્યવાદ કેમ? કે આ નગર બીજી મારું કે મારતો નહીં, હવે હું કહું છું. તેથી લંકાનો રાજા રાવણ બોલે છે, લંકેશ બોલે છે, સાંભળજો. હે વાનર, તારી માન ધન્યવાદ એટલે મને ઓળખે છે કે હા, તને સારી રીતે ઓળખું છું. મારી માં જાનકીનું હરણ કરીને આવ્યો એ તું રાવણ છે. કે સાંભળી લે, એ જ હું રાવણ. ભગવાન શિવની પૂજા કરતો અને મને મોજના તોરા છૂટી જાય, મને એમ થાય કે મારે વારંવાર કૈલાસ પર્વત ઉપર જવું નથી.
એક વાર કૈલાસ ને મારા હાથમાં ઊંચો કરીને રમાડતો 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 વિવાવું અને છતાં મને ખબર ન પડે એવડી મારી તાકાત. કોઈની તાકાત નથી કે રાવણ નો વાકો વાળ કરી શકે. વાનર એક કદા ભેગો તે મને ગોઠણ પર કરી દીધો ને એટલે તારી માન તેની વાત. હનુમાનજી કીધું તો હજી તારી માન તેની વાત. રાવણ કે પણ હવે કે હવે તો હું ગોઠણ પર થઈ ગયો, આ દસ માતા ને વીસ બુજાઈ પડી ગઈ, હવે મારી માને ધન્યવાદ કેમ? અને તેથી દાડો હનુમાન બોલે છે કે રાવણ સાંભળી લે, હું લગભગ ગદાનો ઉપયોગ કરતો નથી. એ રાવણ લગભગ ગદાનો ઉપયોગ કરતો નથી, અને જો મારી એક ગદા કોઈને વાગી જાય તો સાત પાતાળ સુધી પત્તો ન લાગે હો. આ ખાલી તું ગોઠણ ભર છો ને એટલે તારી માન ધન્યવાદ ભાઈ, નહીતર હાથ પાતાળ સુધી પત્તો ન લાગવા દે. ઈ હું હનુમાન છું. હા, અને એવા દાદા હનુમાન ને જયારે અહીંયા મૂર્તિ પણ મૂકવામાં આવી છે ત્યારે પાંચ મિનિટ દાદા હનુમાન ને, રમેશભાઈ તમારી જયારે ફરમાઈશ હતી પાંચ મિનિટ દાદા હનુમાન ને યાદ. અને સાહેબ રામ પંચાયત બેસાડો અને હનુમાનજી ને યાદ ન કરો તો એ પ્રતિષ્ઠા અધૂરી રહે છે. આજ મંગળવારના દિવસમાં હું તમે પ્રવેશ કરી ગયા છે ત્યારે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામ મન અંજલિ પુત્ર પવન સુત નામા. પ્રભુ ચરિત સુન દે કો રસિયન રામ લખન સીતા મન વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સહાવે ઘામ ચંદ્ર કે કાજ સવારે સામે ને મોની દાદા બો આય સજીવન લખન દિગાય શ્રી રઘુબીર હર શિવુર લાય શ્રી રઘુબીર હર શિવુર લાય ભાનુ લીલ્યો નાહી મધુર ફલ જાનુ જગત કહે દેતે સુગમ અનુગ્રહ તુમાર દેતે રામ દ્વારે તુમ રખવારન ઓતન આજ્ઞા બિન પૈસારન સબ સુખ લહે તુમારી સરના તુમ રક્ષક કા હૂકો ડર આપ તેજ સહારો આપે દીનો લોક હાંક સે કાપે સાસ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે से रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन जान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे રામ દુલારે
दातन असबर दीन जानकी मातन राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दास सब पीरा जो सुमिर हनुमंत बलबीर जो सुमिर हनुमंत बलबीरा साकी गवरी सा तुलसी दास सदा हरि जय राखी जय नाथ हृदय माने तुलसी दास सदा हरि से राखी जय नाथ हृदय महा दे राखी जय नाथ हृदय महा दे राखी जय नाथ हनुमान चालीसा मां छेली एक कड़ी आवे छे जोसत बार पाठ कर कोई छूट ही बंदी मां सुख होई नित्य जो हनुमान चालीसा नो पाठ करवा मावे प्रतिष्ठा थाय पछी तमे राम ना मंदिरे जाजो साहेब कृष्ण ना मंदिरे जाजो अने हनुमान जी ने हामे जोन खाली हनुमान चालीसा नो पाठ करजो जोसत बार नित्य जो एक पाठ थी जाए तमारा घर मां तो जोसत बार पाठ कर कोई अन छूट ही बंदी मां सुख होई गम्मे उ तमने दुख होय ने साहेब एमाथी मुक्त करी दे ई आ बधु छे પણ હવે આમાં તો કેવા કોને જવું આમ તો જો અમુક બાબતે થોડીક ધીરજ રાખવી ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાં સટકવું આ ત્રણ વસ્તુ તો ખાસ યાદ જ રાખવી ભાઈ હા ત્રણ વસ્તુની જો ખબર પડી જાય ક્યાં ટકવું ક્યાં અટકવું ક્યાં સટકવું તો જિંદગીમાં ક્યાંય ન પડે લટકવું પણ જેને સીડી સોટતી હોય ને એને તો ખાસ શાંતિ જ રાખવી સાહેબ મારે રાધેશ્યામ ટ્રાન્સપોર્ટ મારી ગાડી છે ટોરસ છે એ મારો ડ્રાઈવર હમણાં બેલા ફરીને આવ્યો બેલાની ગાડી જૂનાગઢથી એટલે એક જણાને કીધું કે ભાઈ પાછળ ગાડી પાર્કિંગ કરવી છે ને તો જરાક ધ્યાન રાખજે હવે ઓલાની સીડી સોટાઈ ડ્રાઈવરને ખબર નહીં એટલે ડ્રાઈવરને કીધું હા ભાઈ જો થોડુંક હાપો હા થમી છે હા ભાઈ જો ડાબી ડાબી વંડી આવી ઓળખે જે ગાડી ભરીને આવી હતી ને ઈ જ બેલા ને મારે વંડી કરી દેવી પડી બોલો એટલે એટલે અમુક અમુક જગ્યાએ ધીરજ હમણાં તો એક જણો હડી કાઢીને દવાખાને ગયો ડોક્ટર ને કહે ડોક્ટર સાહેબ દાંત બહુ દુખે છે એટલે ડોક્ટર કાંઈ પણ પૂછ્યા વગર ટેબલ ઉપર બેહાડીને સીપી કરીને દાંત ખેંચી ઓલો કે મને નહીં મારી બાને ડોક્ટર કે વહેલા કેવું જોઈએ નહીં કે ખાવ ખાવ કેમ મૂળો ખાવ કહી નાખી હાલી નીકળ્યા ડોક્ટર ને કગલાઈ નાખ્યો ડોક્ટર ને કગલાઈ નાખ્યો ડોક્ટરે પરમાત્માનું સ્વરૂપ છે મને બહુ ગમે હો ભાઈ હા ડોક્ટર ડોક્ટર ક્યારેક ભેગા થાય ને ક્યારેક જોજો તમે મજા આવે એમ એની વાતો સાંભળવાની પણ આ તો આપણી ધરતીની તાસીર કંઈક જુદી છે હમણાં મેં વાત કરી ઘણી બધી ફરમાશો આવે ને એના ઉપરથી ખબર પડી જાય કેવી કઈ કઈ પ્રકારના માણસો બેઠા છે તમારે શું સાંભળવું છે હું હાસ્ય કલાકાર જ છું તમને પેટ ભરીને હસાવી શકું અને હસાવાનો જ છું સાહેબ કારણ કે ઘણા બધા કિલોમીટર કાપીને આવ્યો છું અહીંયા હું હાવ એમને આ તો ઘણાને શું થાય ખબર કે આ સૌજી દાદા બે ભરવાડ ભેગા કર્યા ભરવાડમાં શું સાંભળવા એટલે હોઈ જાય ઘણા તો પરિચયથી ભાગી ગયા છે પણ એમાં અહીં ટેન્શન ન કરતા લેર કરાવી દઉં તમને જોવો આજે કારણ કે આજે અમે નક્કી કરીને આવ્યા છીએ તમને આનંદ કરાવવો છે અને આનંદ ત્યારે જ થાય કે તમે અમારી જેવા થઈ જાઓ તો હા તમારે પણ થોડોક સમય લઈને ધ્યાનથી અમને સાંભળવો જોઈએ સાહેબ તમે અમને એમ કહો તો દળાવા જાય ને તો ઘંટકીએ ઘડીક બાજરાનો ગાળો હાલતો હોય તો ઘઉંવાળાને ખમવું પડે એનો ગાળો હાલતો હોય તો જુવારવાળાને ખમવું પડે બધું ભેગું થાય ને તો ભડક્યું થઈ જાય અમે છીએ ત્રણ જ કલાકાર ભોજાભાઈ પણ સારું બેન પણ અલ્પાબેન પણ સારું અત્યારે સાહેબ અમે કઈ ભોંગા નથી આમ તો તઈણે ભેગા કરો તો પલોટ આવી જાય હા આટલા પૈસા રમેશભાઈ પણ આ તો પ્રેમ છે સાહેબ તમારો ભાવ જે છે ભાવ ખેંચીને લાવે છે નહીતર અત્યારે અમારે સીઝન છે ભાઈ લગ્નમાંય ડાયરા લગ્નમાં તો રમેશભાઈ એટલે પ્રોગ્રામ રાખે કે વરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો
પછી હરિવાલા. હમણાં તો પતિ પત્ની બી બેઠા હતા ને તે બેને એને ઘરવાળાને પૂછ્યું કે અહીંયા તમને કાંઈ એક વાત પૂછવું છે કે પૂછ ને એ કે આ બધા પુરુષો છે એ કે ગુજરી જાય તો પછી ક્યાં જાય એ કે એ તો સ્વર્ગમાં જાય એમ સ્વર્ગમાં જાય તો કે હા એ કે અહીંયા એને એને ન્યા શું મળે સ્વર્ગમાં તો કે એને અપસરા મળે સ્વર્ગમાં અપસરા મળે તો કે હા એ કે અહીંયા તો બેનું ગુજરી જાય તો એ ક્યાં જાય તો કે એ સ્વર્ગમાં અહીંયા એને સ્વર્ગમાં શું મળે બોલો કે વાંદર્યું ત્યાંથી બે નિહાકો નાખીને બોલ્યા અમારે તો અહીંયા વાંજર્યું ને ન્યાય વાંજર્યું એ દાંપત્ય જીવનની પણ મજા છે સાહેબ. હા પણ આ દેશની શક્તિને વંદન કરવાનું મને એટલે થાય છે સાહેબ કે કદાચ હું તમને એમ કહું તમે કોઈના એક વીઘો જમીન ન છોડી શકો સાહેબ, ભાઈ ભાઈના એક ફૂટ જગ્યા ન આપી શકે, તમારો નાનો ભાઈ હોય છતાં તમે મકાનમાં ખાલી એક રૂમ વધારે ના આપી શકતા હોય, પણ કરોડ રૂપિયાની બાપની જાયદાદ હોય અને 22 વર્ષની ઉંમર થઈ જાય દીકરીના લગ્નનું ટાણું થઈ જાય અને કરોડ રૂપિયાની જાયદાદને ઠેબુ મારી અને ત્યાગ કરવાની જો કોઈ મૂર્તિ હોય સાહેબ બાપની તમામ જાયદાદને છોડી અને ઝૂંપડામાં આપી દે બાપ તોય દીકરી હસતા મોઢે વહી જાય, ત્યાગનો કોઈ પાત્ર હોય તો ભારતની દીકરી છે સાહેબ, દીકરી છે. અને દીકરીઓ વિદાય લે ત્યારે 10 આંગળીના થાપા સુકામ મારે દિવાલે સાહેબ, સુકામ થાપા મારવાનો રિવાજ સુકામ. હું તમે જમીન મકાન ફ્લેટ ની લેવેજ કરતા હોય ને સાહેબ, ભણેલો માણસ ન હોય ને તો અંગૂઠાની સાઈન લેવડાવે છે, ત્યારે આ દેશની દીકરી દિવાલે થાપા એટલે મારે છે કે જગતના ચોકમાં એના બાપને એના ભાઈઓને એના પરિવારને કહી દે છે બાપા તમારી કરોડ રૂપિયાની જાયદાદ હોય એમાં આજ થી હું મારા સાસરે વહી જાઉં છું, તમારી જાયદાદ માંથી મારે કઈ ન જોવે, ખાલી અંગૂઠો નહીં, હું મારા 10 આંગળાની સાઈન આપતી જાઉં છું, હવે મારે કઈ ન જોવે. આ દીકરી છે, દીકરી 10 આંગળાની સાઈન કરીને વહી જાય પછી જમાઈને તો પકડીને આપણે લઈ જવો પડે, તું થાપા માર નકર તું પાછો કેસ કરી ભાઈ. અને અત્યારે આ વડાપ્રધાન સાહેબ આપણા નરેન્દ્રભાઈ મોદી છે એ ભાઈ હાલતા એ કદાચ આ રૂપિયાની નોટો બંધ કરી દે છે, 500 ને 2000ની ઘડીકમાં બંધ કરી દીધી, અને કદાચ હું એમ કહું કે 2019ની ચૂંટણી આવે અને કદાચ મત માટે થઈ અને એને જાહેરાત કરી હોય, ભાઈ બહેનો સ્વાભિમાન ગુજરાત છે, ભાઈ બહેનો ગુજરાત તો મારું કાળજું છે, ગુજરાત ને મારે બીજી દિશા તરફ લઈ જવું છે, ભાઈ બહેનો બીજા રાજ્યોને દરિયો મળ્યો છે તો પહાડ નથી મળ્યા, પહાડ મળ્યો છે તો દરિયો નથી મળ્યો, ત્યારે આપણો ગુજરાત, ગુજરાત ને ગિરનાર જેવો પહાડ મળ્યો છે ભાઈ બહેનો, કચ્છના રણ જેવું રણ મળ્યું છે, સોમનાથ જેવો દરિયો મળ્યો છે ભાઈ બહેનો, ગાંધીની ગુજરાતમાં 2011માં આ ગુજરાતની જશોદાઓ, જશોદાઓ કે જે તો આંગણવાડીની બેનું ઘરે ટિફિન કરી આવીને એનું ભાગે હો, અમને જશોદાઓ કીધું. 11 વર્ષ સુધી ગાંધીનગરની ગાદી ઉપર બેસવાનો મોકો આપ્યો છે ગુજરાતની જનતાએ, એક વાર મને સીએમ માંથી પીએમ બનવાનો મોકો આપ્યો છે ગુજરાતની દીકરીઓને, 2019માં દીકરીઓ સાસરે જાય છે દીકરીઓને કોઈને નહીં, 2019 પછી બધા ભાઈઓને સાસરે જવાનું, આવો કાયદો આવે આપણું થાય, હું ખાલી કલ્પના તો કરો કાયદો આવે નહીં, પણ વળાવતી વખતે આપણે સાદલા વેઢા હોય પાનેતર વેઢા હોય અને પછી કાકાને બધું ભરી ભરીને આપણે મળતા હોય, મુશુના સોંગા હોપટ નીકળ્યા હોય, એ કાકા મને બુધવારે તો તેડી જજો, મારી આવું રજનીગંધા લેવા ન જવા દેજો, બોલો કેવા લાગે આપણે, કેવા લાગે સાહેબ. ત્યાગની કોઈ મૂર્તિ હોય તો આ દેશની શક્તિ છે, એમનું કોઈ દી પારખ્યું ન કરાય સાહેબ. ધર્મપત્ની પત્ની બહુ ફરક આવે છે, પત્ની એને કહેવાય કે પાડોશી ટીવી લાવે એવું ટીવીનું વેન કરે એને પત્ની કહેવાય, પણ ઘરમાં એક પણ ટંકનું અનાજ ન હોય તમે ઓચિંતાના 5 મહેમાન લઈને આવી જાવ સાહેબ, ગરધણીને મહેમાનને એને ગરધણીને ખબર ન પડે એમ પાડોમાંથી હાડલાના ફેડે એમ કહેવાય ઢાંકીને કાચું સીધું લઈ આવે
અને મહેમાન ને ગરદની ને ખબર ન પડે, પાંચે મહેમાન ના ભાણા હાચવી લે ને એને ધર્મ પત્ની કહેવાય સાહેબ, એને ધર્મ પત્ની કહેવાય. નિતર તો હમણાં એક ભાઈ ને એના પત્ની કીધું કે આપણે સવિતાબેન જે એલઈડી ટીવી લાવ્યા છે 27,000 નું, તો કે હા આપણે એવું નથી લાવવું. એટલે ઓલાએ કીધું, ડાર્લિંગ એવી ફાલતુ વાતો શું કરે છે, તું છો તો પછી ટીવીની શું જરૂર છે. ત્યાં તો ઓલી તરત કીધું, ભાઈ જા કરવા લે તરત તરત. હો સાહેબ, આનું હૃદય બહુ કોમલ હોય છે ને. આ બહેનોને 2,000 ની નોટ નો કલર લગભગ નથી ગમતો, એ મને ખબર છે. 2,000 ની નોટ નો કલર લગભગ બહેનો નથી ગમતો એ મને ખબર છે. શું કામ એ તમને કહું, 55,000 ના દાબા નીકળ્યા ભાઈ, જે કટકી ભેગી કરેલી હતી નોટ બંધ થઈ લે એક ફટાકે કાઢી નાખી. 5,000 આપણે ઘરે એમ કીધું હતું કે વેકેશન ખુલી ગયા છે, સ્કૂલમાં ફી ભરવી છે, તમારી પાસે કઈ પડ્યું છે તો હું કેમ, અમારી પાસે ક્યાંથી હોય, એમ કે રળવા જાય છે, કેવી વાતો કરો. તેથી કાંઈ નહોતું, 8-11 નોટ બંધ થઈ, 11-11 પાછા એને શું કહેતા ખબર, નોટો બદલાવા જતા હતા, મારી પાસે 60 જેવા પડ્યા લેતા હતા, આ નોતા 5 તો 60,000 ક્યાં લઈ આવ્યા મને કહો. નોટનો કલર ન ગમે સાહેબ, પણ ભલે આ દેશની જનતા હોય, મને વિરોલ રાજપૂત ડાયરો બેઠો છે, માલધારી ડાયરો બેઠો છે, ત્યારે સાહેબ એક પંક્તિ એક ગીત યાદ આવે છે કે આ જનતાઓએ એવા એવા સુરવીરોને જન્મ આપ્યા છે આ ધરતી માટે થઈ, અને પાઘડી બાંધીને આપણો વડીલ છે જે એ પાઘડી બેઠી છે, ત્યારે મને બાપુ સાફો બાંધીને બેઠા છે, અમારા માલધારી પણ પાઘડીઓ બાંધીને બેઠા છે. સાહેબ યુવાનો સાંભળી લેજો, આ એક સમયે પાઘડીને સાફા વગરના ગામમાં નીકળતા ને તો લોકો અપશુકન માનતા, શુકન ન લેતા, એ તાસીર આપણી છે. આપણા વડીલોને પૂછી લેજો, ઉગાડા માથે માણસ નીકળ્યો ને તો તરત કે પાછા વળી જાઓ, કાં કે બોલો ઉગાડા માથે આલ્યો આવે છે, પાઘડી નથી બાંધી, કારણ કે પાઘડી ઉપરથી ખબર પડી જતી રાજકોટની બજારમાં, અમદાવાદની બજારમાં, મુંબઈની બજારમાં આલ્યો જાય ને તો પાઘડી ઉપર ખબર પડી જતી આ માણસ કયા વિસ્તારનો છે, કયા પરંગણાનો છે. પાઘડી ઉપર ખબર પડે, પાઘડી એવી હતી ખબર પડી જાય કે માણસ બરડાનો છે, બાલાળીનો છે, ભાલનો છે, ઝાલાવાડનો છે, સોરઠનો છે, ક્યાંનો છે આ માણસ. પાઘડીના એવા પ્રકાર હતા, તેથી ગોંડલની, ઇંડોની, મોરબીની પાક, જામનગરનો ભોપોડો પાઘડી રંગ 5, બાલાળી, પાટલિયારી, બરડે ઉભા, કુપાવાડી, ઝાલાવાડી, આટિયાલી, વખાણી, પણ આટિયાલી ભારે રૂવા બાળી, કેરીન ગંભીર ઘેરની, ચોતાક ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરનું ગોલ કુંડાળું, વાલાને વગરાળું, પરવાદને ભોજપરું, રાતે શેરે રબારી, પૂરી ખૂબી કરી પરજીએ, જાજા ગાજીલ નારી, ફકીરને લીલો કટકો, મુંજાવરને માફો, ખેડૂત વેપારીને વાણિયા, વહવાયાની જાતિ, પંથકે પંથકની જ્ઞાતિ, તેથી પાઘડીએ પરખાતી સાહેબ, પાઘડી ઉપર ખબર પડી જતી આ માણસ ક્યાંનો છે. એ પાઘડી વાળા ભલે ખાલી એક ઘડી નહીં, અડધી ઘડી નહીં, પાઘડી ભલે જીવા, પણ હજી એના અમર નામ છે હો સાહેબ, હજી એને યાદ કરવા પડે છે. ત્યારે ગીરનો ચારણ રાજભા ગઢવી લખે છે, હે 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 પાઘડી વાળા, હે 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 પાઘડી વાળા, એ ભલે ને પાઘડી જીવા, પાઘડી વાળા ભલે ને ઈ પાઘડી જીવા, આ ઘડી અમર નામ મર જીવા, પાઘડી વાળા, હે 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 પાઘડી વાળા. જય 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 કરવી ગુજરાત, જય ભવાની, પાઘડી વાળા, હે હે હે
પંજાબ ને સાંભળજો સાહેબ, શહીદ ભગતસિંહ ની ઉંમર 8 વર્ષ ની છે, સાંભળજો કેવા કેવા ધરતીમાં સંતાનો થયા છે. અને કિશનસિંહ છે પોતાની વાડીમાં વાવણી વાવે છે, 8 વર્ષ ની ઉંમર માં શહીદ ભગતસિંહ છે વાડી આટો મારવા જાય કિશનસિંહ ની સાથે, વાવણી વાવે છે ત્યારે ભગતસિંહ પૂછે છે કે પિતાજી તમે શું કરો છો? કે વાવણી વાવું છું. કે વાવણી વાવવાનું કારણ આમાં શું થાય? એક દાણો જમીનમાં વાવી દઈએ ને તો અનેક દાણા ઉગે બેટા. એવું હોય કે હા, અને બાજરાના રાડાની અંદરથી મલોખા નીકળે રમેશભાઈ, એની બંદૂક બનાવે છે ભગતસિંહ. અને બરોબર કિશનસિંહ છે એ પોતાના મિત્રો સાથે બેઠા છે અને વાવણીનું ટાણું બળજા જોડેલા સાહેબ. ઈ જ વખતે ભગતસિંહ છે મલોખાની બંદૂક બનાવી અને વાવણિયામાં ઓરે છે. કિશનસિંહ પૂછ્યું શું કરે છે બેટા? કે બાપુજી તમે તો કીધું ને હમણાં કે શું કે એક દાણો વાવી તો અનેક દાણા થાય, કે તું આ શું કરે? કે હું બંદૂકો વાવું છું. કે કા? કે એક બંદૂક વાવું તો અનેક બંદૂક ઉગે તો દુશ્મનોનો દાંત વાળી દઉં. સાહેબ 8 વર્ષની ઉંમરમાં આટલો જેને દેશ પ્રત્યે લગાવ હોય ને દેશમાં ક્રાંતિ લાવી શકે, એ ત્રિરંગો લહેરાવી શકે. ત્યારે પાક ભગવીને પાક ભગવીને હે આખા હિંદ નો દીવો પાક ભગવીને આખા હિંદ નો દીવો નામ વિવેકાનંદ વરદીવા પાઘડી વાલા હે પાઘડી વાલા. વિવેકાનંદ આદેશ નો યુવાન કેવો, આ તમે બધા પડકારા કરો છો ને એટલે ખાલી ખાસ એક ટકોર કરું છું. 100% તમે આવી વાતો સાંભળજો, આવા ગીતો સાંભળજો, પણ આ દેશ નો યુવાન કેવો હોય શકે? એક ટકોર નાની એવી ભાઈ તરીકે સ્વામી વિવેકાનંદ અહીંયાથી અમેરિકા જાય અને અમેરિકામાં એમની મીટિંગ એમની એમનું ભાષણ હાલતું હતું. પ્રવચન પૂરું થઈ ગયું પછી હોલમાંથી કાટ 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 છે એમ કહેવાય કે પગથિયા ઉતરે છે અને એમાં પત્રકાર પરિષદ છે, એમને પૂછે છે સ્વામીજીને. સાંભળજો માતાઓ બહેનોને ખાસ વિનંતી કે આવા ક્યારેક ઘરમાં ચિત્ર રાખજો, આવી વાતો સાંભળજો, તમારા સંતાનો પર બહુ અસર પડશે. પત્રકાર પરિષદ ઊભા છે, સ્વામી વિવેકાનંદને પ્રશ્ન કરે છે, એમાં એક અમેરિકન મહિલા બાઈ આવે છે અને વિવેકાનંદને એટલું કહે છે કે સ્વામીજી મેં આપકી સાથ શાદી કરના ચાહતી હું, એક મેં તમારી સાથે લગ્ન કરવા મારો વિચાર છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. ત્યારે સ્વામી વિવેકાનંદ પૂછે છે કે પણ બેન મારી સાથે, અરે બેન ન કહેતા તમારી સાથે લગ્ન કરવા છે. સ્વામી વિવેકાનંદને એમ જો મારા ભાષણની આવી અસર પડી, મારા પ્રવચનની આવી અસર પડે કે પણ લગ્ન શું કામ કરવા, એ તો કયો કે મારે તમારા જેવો દીકરો જોવે છે. ઓ મારા જેવો દીકરો, હા એટલે લગ્ન કરવા, હા. અને આ દેશનો યુવાન તેથી સ્વામી વિવેકાનંદ જવાબ આપે છે કે મારા જેવો દીકરો તારે જોતો હોય લગ્ન કરવા હોય તો એમાં વળી સગાઈ કરવી, મારે જાન લઈને આવું એ લગ્ન કરવાને એવું બધું શું કામ કરવું, આજથી માની લે હું તારો દીકરો તું મારી માં, એમાં લગ્ન શું કામ કરવા છે. ઈ આ દેશનું સંતાન કરી શકે હે પાક ભગવીને હે આખા હિંદ નો દીવો પાક ભગવીને આખા હિંદ નો દીવો નામ વિવેકાનંદ વરદીવા પાઘડી વાળા હે પાઘડી વાળા. પાઘડી
પાકોરાતી કે એનું નામ શિવાજી પાકોરાતી કે એનું નામ શિવાજી ઇંદનો રાખણું હાર મુદીવા પાકડી વાલા એ પાકડી વાલા ભલે પાકડી જીવા પાકડી વાલા ધડવૈયા મારે
ભાઈ ઘણી બધી વિરસ ની વાતો છે સાહેબ, બોલવા બેસી ને તો બધું આવી જાય ભાઈ. મારો મને ઉપડી છે તમારી કરતા છે, કારણ કે પહેલી વખત આવ્યો છું અને પહેલા તો અમારા સોચી દીધા જવાબદારી લીધો હતા, ચમતર મારી માથે છોડી દો, માલધારી મોજ કરાવશે, પ્રજાભાઈ અલ્પાબેન બધા મોજ કરાવશે, પણ હવે ચાખ્યા વગર તો તરબૂચ એ નથી લેતા, તો અમને કેમ હા ભળો તમે? હા આપણે તરબૂચ અત્યારે સિઝન આવી જાય, હવે એ જો લેવા જઈએ તો ચાખતા હોય તો એમને એમ દાદા તમારી વાત ઉપર ભરોસો રાખે. ને હું તો આભાર એટલો જ માનું છું, સૌરાષ્ટ્રના આટલા બધા કલાકારો હોવા છતાં પણ આ હળમતિયામાં અમારી યાદી થઈને આપના દર્શનનો મોકો મળ્યો એટલે અમે અમારી જાતને પણ ધન્ય અનુભવીએ છીએ. સાહેબ પ્રોગ્રામ તો અમે રોજ કરીએ છીએ, પણ આવો બધો ડાળા મોછો ડાયરો અને મજાની વાત છે. જો આપણે આપણે બધા વાતો કરી ખાલી કે બેનો તો પાછા ભેગા થાય એટલે કહેતા જ હોય. કાલે તમે જોજો સેલો દઈશ ને, કાલે બેનનું ટોળું થાય ને ત્યાં કાન રાખજો. ભેગા થઈને શું કે ખબર, અમારે તમારો ભાઈ છે ને હાવ ભોળા, આવું બેનું કહે અને વાતે સાચી હો. ત્યાં પડખેથી બીજા બેન બોલે અમારે છે ને તમારા દેરમાં બુદ્ધિ જ નહીં મળી. એ સાચી વાત છે, બુદ્ધિ હોય તો થોડા સામેથી ઘોડા સડીને જાય. પણ હકીકતમાં આપણામાં બુદ્ધિ નથી, વાત ફાઈનલ છે, બહેનોમાં બુદ્ધિ છે. અને એ વાત ઉપર તમારે અત્યારે જોવું હોય તો હવે પછી સિઝન આવી છે રસના સિસોડાની, તમે રસ પીવા જાજો ને પછી બહેનો રસ પીવા જાય. આપણે પૈસા રસના દઈને બરફ પીને આવી અને આ પૈસા બરફ ના આપે ને રસ પીને આવે. કેવી રીતે ખબર, આપણે જઈને પાંચ ગ્લાસ રસ દે ભાઈ, પાંચ ગ્લાસ રસ દે એટલે બોલો પોણા પોણા બરફ ના ભરી દે, પછી ટીપુ ટીપુ રસ નાખે, પછી આપણે પીતા ખાંગડા કાઢવામાં જ રહી. બેનો એમ ન કરે, સિસોડા જઈને શું કે ખબર રસ છે ભાઈ તો હા આપજો, શરદી જેવું છે ને મારો રોયા બરફ નો નાખતો, ખાલી ગલાસ એમને બોલો આખો રસ નો ભરી દે ને બે ત્રણ ઘૂંટડા પીને પછી હું કે બહુ ગરમ છે બેટા થોડોક બરફ નાખતો લેતો મારા દીકરા નાખતો, વળી પાંચ ઘૂંટડા થોડોક બરફ નાખતો મારા દીકરા લેતો મારા દીકરા, આમ કરીને તમને બરફ તો મફતમાં પી જાય બોલો. અને કેવી બુદ્ધિ સાહેબ, 350 રૂપિયા ની સાડી લાવે અને પહેરી પહેરીને એમ લાગે કે હવે પહેરાવી નથી, આવી જાય આવી જાય, એ પણ આવી જાય. બધી ફરમાશો, બધી ફરમાશોને ન્યાય આપો છે. પણ છેલ્લી વાત, એક દાદા હનુમાનની વાતથી મેં શરૂ કરી હતી અને હનુમાનની વાત પૂરી કરું. એક ભાઈ મારી પાસે આવ્યો, મને કે માલધારી સગાઈ નથી થતી તો શું કરાય? મેં કીધું ભાઈ હવે એમાં તો પહેલા તો બધું આમાં જોવું પડે, અમારે એક રાતના લાખ લાખ પગાર છે તો માઇન્ડ માઇન્ડ છું ભાઈ, એવું નથી કે હારા ધંધા હોય તો તરત પાટે સડી જાય. મિત્ર થોડુંક સામેનું મને આપો થોડુંક. વાહ, પછી રાજકોટ નાસ્તો કરાવીશ તમને. એમની મહેનત સારી છે પણ હવે એ મને સાંભળવામાં મુશ્કેલ થઈ જાય છે. બાકી સામાન એટલો માર્યો છે કે તમે જ્યાં બેઠા છો ત્યાં તમને વ્યવસ્થિત સંભળાય, સાઉન્ડ પણ સારા છે. પણ અમારે હળંગ આમનામ 4 તારીખથી કન્ટિન્યુ ચાલી આવી છે એટલે અમારે એનો કંઈ વાક નથી. આજ 13 થવા આવી છે, રોજ પેટડીઓ લઈ લઈને નીકળી જાય. અમારા ઘરે એ વાતનો પોરો જ નહીં, તમારા ભાઈ ગાયમ ગયા, હવે તો ઘરે રહી જ પાડોશી પૂછે કેમ હમણાં નથી ગયા, કારેક રહી તો મને તો રાજકોટ ગયો એટલે ભાઈ મને કીધું, મને કે આ ગામમાં તો તમારા મને કે ઘણા તો સાઢુ ભાઈ હશે, આમાં કરગરિયાના જમાઈ હશે, એ બધા મારા હાઠું થતા હશે એટલે આ તો ઘરનો ડાયરો છે ને આમાં. હા જો તો મારા હાઠું બે ત્રણ તો બેઠા તઈ, એમ બધા એક એક જગ્યાએ ગયેલા ભાઈ ઘોડે ચડીને તઈ. હા કે અમે મેવાડા ને અહીંયા જાજા મૂંઝવા છે ને બામ્ફા, હા બામ્પા મેવાડા, ટૂંકમાં ઘરના ઘરે સમજો કલાકાર જેવું કાંઈ છે જ નહીં. મને એવું લાગતું જ નથી કે હું કલાકાર થઈને આવ્યો છું, આ તો હગાને ઘરે આવ્યા છે ને આવ્યા તો ઉતારા કરતા જાય ભાઈ, બરાબર. પણ એક છેલ્લી વાત અને નાની વાત ટૂંકી વાત, તમને પણ મજા આવશે, જ્ઞાન સાથે ગમતની વાત છે. મારી પાસે આવ્યો એટલે મને કે ભાઈ સગાઈ નો થાય તો શું કરાય? મેં કીધું હનુમાનજીને કદાચ માનતા રાખ અને જો કદાચ આંખ ભલે ના આવડે મને ગણિતનો ઘડિયો અને અક્ષર ઉકલેજો રીજે રોકડિયો, કારણ કે જનગઢ જાંબુ વિમાન નીલંગ સુગ્રીવ નો રિયા પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. ઈ વાત સાચી, મેં કીધું તકલીફ શું છે ભાઈ, કેમ સગાઈ ન થતી? મને કે આપણે થોડીક શીડી સોટે છે એટલે મેં કીધું તકલીફ, મને કે હાનો વાળા આવે ને આપણને કંઈ પૂછે એટલે આપણે એકચ્યુઅલી જવાબ દઈએ તો મને કે થાય એટલે ઓલા તરત કે સીતારામ, મને કે એક દી તો એવું જ મહેમાન બરોબર મને જોવા આવ્યા તે મારા બાપાએ કીધું મહેમાન હાટું કંઈક લઈ આવ્યા તે હું રિક્ષા લઈ આવ્યો. પછી મારા પપ્પાએ કીધું કે તને જોવા આવ્યા હતા, હું અહીંયા બહુ દોડ્યો પણ પછી એ ઉભા રહે ખરા. મેં કીધું ધીમું રહેવાય,
હવે તું દાદા હનુમાનની પ્રાર્થના કરીને જો તારા કદાચ હૃદય વહી જાય તો હનુમાનજી તારી સગાઈ કરાવી દેશે એટલો મને ભરોસો છે. તો મને કે વાંધો નહીં, એ હનુમાનજીને કંઈક માનતા રાખી. વળી પાછો એમ કહેવાય કે 10-15 દિવસ પછી મને મળ્યો એટલે મને આળો એક દિન એને કીધું, મને કે માલધારી ઓલું આપણું પાકું અહીં બેહો. મેં કીધું શું? મને કે ધીરજના ફળ મીઠા જોતું થયું ને જડ્યું. મેં કીધું શું વાત કરે? અરે મને કે આપણે હનુમાનજીને માનતા કરી હતી. મેં કીધું હા. એ કે સામે વાળા હનુમાનજીના ઉપાચક બંગલો જોયો તો એનો કલર એક કેચરી. મને લેવા ગાડી આવી, એ ગાડીનો કલર એક કેચરી. થોડીક વાર થઈ મારા ચાસુ મને દુખણા લેવા આવ્યા, એને કપડા પહેર્યા એનો કલર એક કેચરી. અને મને કે બીજી વાત તમને ખબર? મેં કીધું શું? એ કે મારા જસરા ધંધો શું કરે ખબર? મેં કીધું શું? મને કે એને ભજિયાની લારી એનો કલર કેચરી. અને દુકાનનું પાછું નામે તે બજરંગી ભજિયા આવું છે, ભજિયાનો કલર કેચરી. અને એના ભજિયા એટલા બધા ફેમસ માલધારી આ રાજકોટથી અમદાવાદથી સુરત થી મુંબઈ સુધીના બહેનો ને ભજીયા ખવડાવવા ન્યા લાવે. મેં કીધું ખાલી બહેનો ને જ તે? અરે મને કે હા હા બહેનો ને જ તે. મેં કીધું એનું કારણ શું કે ખાલી બહેનો ને જ લાવે? મને કે એક ભજીયું કોઈ ખાઈ જાય એટલે હવા જ એટલે મને કે એક ભજીયું ખવડાવે એટલે ઘરે હાવ શાંતિ. મેં કીધું ભજીયામાં કઈ કામણ છે ભાઈ? અરે મેં કીધું બીજું બધું તો સમજ્યા પણ મને એ તો કે એ ભજીયામાં એવું નાખે શું? મને કે કાંઈ નહીં, લારીની બાજુમાં હનુમાનજીનું મંદિર એનો કલર કેચરી. બધે શનિવારે તેલ સડે, અહીંયા રોજ સડે. મેં કીધું પછી એ કે એ હનુમાનજીને તેલ સડે એ તેલનું નાળસું સીધું ભજીયાના તાવડામાં એનો કલર કેસરી. પછી ખબર પડી સિંદૂર વાળા ખવડાવી દેતા હતા સિંદૂર વાળા ભાઈ. પણ અડમતિયાના આંગણે બેઠા છે, ઘણો બધો સમય થઈ ગયો છે, ભાઈની ઘણી બધી ફરમાશો છે લેવી છે, પણ છેલ્લે ભાઈ તરીકે ટકોર કરતો જાઉં, વિનંતી કરતો જાઉં છું કે મંદિર બનાવી દેવું તો સહેલું છે સાહેબ, દાન આપી દેવું સહેલું છે, મૂર્તિનું દાન કરી દેવું ઢોડિયા સાહેબ બહુ સહેલું છે, પણ અહીંયાથી જે બાર વસવાટ કરતા હશે આ ગામના હોવા છતાં બાર રહી અને પોતાના વતન પ્રત્યે માન છે, અભિમાન છે કે અમે આ ગામના છીએ, ગૌરવ છે, પણ છેલ્લે એટલું કહી દઉં કે આ મૂર્તિ બનાવ્યા પછી જ્યારે જ્યારે તમે તમારા વતનમાં આવો, તમારા પરિવારને, તમારા છોકરાઓને, તમારા છોકરાઓના છોકરાઓને પણ અહીંયા આવો ત્યારે મંદિરના દર્શને લાવજો સાહેબ. આ મૂર્તિ એવી રીતે પ્રતિષ્ઠા થવાની છે કે તમે એની સામું જઈને બેસો ને તો અંદરથી જવાબ મળશે. એટલે મંદિર બનાવીને પછી મૂકી દેવાની વાત નથી કે હવે બની ગયું છે અને આપણે શું જરૂર છે. સ્થાનિક લોકો તો લાભ લેશે પણ પરમાત્મા બહુ દયાળુ છે સાહેબ, ગમે ત્યાંથી ગોતી ગોતી અને મનન તમને આપવા માટે બંધાણો છે. તો થોડુંક એની આટડીએ થોડુંક હટાણું રાખજો સાહેબ. પિંગળસિંહ બાપુ લખે છે, હે મારા હરિની આટડીએ મારે રોજનું મારા હરિની આટડીએ કટાણ રે મારા હરિની આટડીએ મારે રોજનું કટાણ, ઓડી રે હરિની આટડીએ મારે રોજનું. અને મને તને સૌથી સાથે વાત કરી, જોડિયા સાથે વાત કરી, મારા સાહિત્ય ગુરુ શ્રી માયાભાઈ આહિર દાદા સાથે બહુ સારા સંબંધો છે, બહુ સારો નાતો છે, અને રમેશભાઈને એમ તો એ તો બધા ત્યાં આવી ગયા છે માયાભાઈ ત્યાં. થોડીક વાર માટે માયાભાઈ આ ગાતા હોય તો કેવી રીતે ગાય અડમતિયામાં આ પ્રસંગને અનુરૂપ?
જાણું એટલે મેં ગાયું છે સાહેબ. બહુ પરમાત્મા દયાળુ છે, આમાં 1 લાખ રૂપિયા આપ્યા કે 10 રૂપિયા આપ્યા કે 11 લાખ આપ્યા હોય બધાય એને ખબર જ છે, એનો હિસાબ એ રાખે છે. પણ મેં એવું સાંભળ્યું છે કે મહાસાગરમાં હંસરાશે હાચા મોતીડા ખાય છે સાહેબ, એને દેવા માટે બંધાણો છે. અને કાંડી ગરીમાં તમે વ્યાજ આવો ને, એક હાવજ છે ભેંસનું મારણ કરી નાખે તો 2 લાખ રૂપિયાની થાળી થાય, એને દેવા બંધાણો છે. અને કીડીને ખાલી એક કણ જોવે, ભૂખ્યા બધાને જગાડે છે પણ ભૂખ્યા કોઈ દે કોઈને હુડ આવતો નથી એવો આ પરમાત્મા દયાળુ છે સાહેબ. આપણે કોઈ દે એવું નથી, સાપામાં વાંચ્યું કે નરેન્દ્રભાઈ મોદી સવારમાં 3 ગુડ્ડે બિસ્કિટ ખાઈને જાગ્યા, એ ભૂખ્યા જાગે છે અને આપણે ભૂખ્યા જ જાગીએ છીએ. કારણ કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કોને હાથીડાને માનું રે મારા હરિની પાટડીએ મારે રોજનું હતા, મોદી રે હરિની પાટડીએ મારે રોજનું હતા. થોડીક વાર કદાચ પવન ન હોય ને તો આપણે જીવી ન શકીએ, કોઈ બિલ નથી માગ્યા. આ લાઈટ વાપરવી જો ટાઈમે બિલ નો ભરાય ને ઓલા કાપી જાય દીબી વાળા, તો આને તો નિત્ય સવારમાં સૂરજ ને ઉગવું પડે ને ઉગવું જ પડે સાહેબ. કારણ કે પૃથ્વી પવન ને પાણી આપ્યા વાલે માગ્યું નથી નાણું રે મારા હરિની આટડીએ મારે રોજનું હતા, મોદી રે હરિની આટડીએ મારે રોજનું હતા, હરિની આટડીએ મારે. ગમે ત્યાંથી ગોતી ગોતી ને હંસલા ને આપે મોતી, કીડિયું ને કણકોન હાથીડા ને માણું હરિની હાથડીએ મારે રોજ ન હતા. એવું જે હટાણું જેની હાથડીએ છે આવું થોડુંક હટાણું રાખજો. અને સાહેબ રૂપિયા તો તમે ગમે ત્યાંથી કમાઈ શકો, બુદ્ધિથી તમે ચેતરી શકો પણ જીતી ન શકો. જીતવા માટે તો પ્રેમ જોવે, જીતવા માટે તો દિલ જોવે, એમ અહીંયા તમારો બધાનો જો પ્રેમ જોવા મળે છે. અને સાહેબ એક કહી દઉં કે 3 દિવસમાં કયા ને કયા સ્વરૂપમાં સ્વયંસેવકો તો ખાસ શાંતિ રાખજો, કાલે મહાપ્રસાદનું આયોજન છે મેં સાંભળ્યું છે ડોડિયા સાહેબ, આવતીકાલે મહાપ્રસાદનું આયોજન છે. સ્વયંસેવકોને વિનંતી કે જે પંગતની માલિપા કોઈ માણા બેઠો હોય ને સાહેબ, એને વિવેક આપજો, એને આદર આપજો, એની સેવા કરજો. કારણ કે કયા ને કયા સ્વરૂપમાં કઈ પંગતમાં મારો ઠાકર આવીને બેહી જાય આપણે ઓળખી નહીં શકીએ સાહેબ, એની સાથે એવો વ્યવહાર કરજો. કારણ કે મારો વાલો આવવાની વધામણી આજની ઘડી છે રળિયામણી. ત્યારે ઘણા બધા ભજનિકો છે, ઘણો બધો સમય થઈ ગયો છે, ભોજાભાઈને તો ખાલી આપણે હજી ગણપતિ વંદનામાં સાંભળ્યા છે, પણ એક પછી બધું પકડાય ને એ તમારા, બાકી ઉપર નહીં તો અમે કોઈ દી ફેલ લગભગ કલાકાર કોઈ ન જાય આમાંથી. કારણ કે રોજના ધંધા ને ભાઈ અમારે, પણ મને આનંદની વાત એ છે કે તમે આટલા બેઠા છો ડાલામાં છો ડાયરો, હજી બહેનોની આટલા બહેનોની સંખ્યા છે એ વાત મોટી છે. નહીંતર અલ્પાબેન અમારા ભોજાભાઈ સુરત સરદાર સ્મૃતિ મિની બજાર ટિકિટ શોના પ્રોગ્રામ હોય
ટિકિટ શોના પ્રોગ્રામ શનિ રવિમાં સુરત હોય, પતિ પત્ની સાથે અમને સાંભળવા આવે કપલ, પછી બાજુમાં બેસે, પછી અમે જોક્સ કહીને તો બાજુમાં પૂછે, સ્મિતા આમાં હસવું છે? એટલે પૂછ્યા વગર દાંત નથી કાઢી શકતા. બોલો, આવા સફરજન મેં જોયા છો, પણ અહીંયા તમે ભાવથી હસી શકો છો અને ભાવથી આનંદ માણી શકો છો. અને ત્યારે છેલ્લી પંક્તિ, એ જી મારો એ વાલો જી આવવાની વધામણી જી રે આજની ઘડી તે રલિયા એ સખી આજની ઘડી તે રલિયા સાંભળો. એ બદલ ખૂબ ખૂબ આભાર.